અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા। સમાચારોની શરૂઆત કરીએ તે પહેલા દેશનું સૌથી મોટું નેટવર્ક જે પ્રકારે આપણે વારંવાર અપીલ કરતું રહે છે, રાજ્યમાં 2600 ને પાર પહોંચી ચૂકે છે કોરોના કેસના પોઝિટિવનો આંકડો, ત્યારે મહેરબાની કરીને સમજો અને પોતાના ઘરમાં જ રહો, ઘરની બહાર નીકળવાનું ટાળો। આ સાથે જ સૌથી મોટા સમાચાર, રાજ્યના 3 શહેર આજથી કરફ્યુ મુક્ત થઈ ગયા છે, જેમાં અમદાવાદ, રાજકોટ અને સુરત થયા છે કરફ્યુ મુક્ત। અમદાવાદનો કોટ વિસ્તાર દાણીલીમડામાં કરફ્યુ હતો, રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં હતો કરફ્યુ, સુરતના પણ 5 વિસ્તારમાં કરફ્યુ હતો। આ તમામ વિસ્તારો શહેરના એવા વિસ્તારો હતા કે જ્યાં સૌથી વધુ કેસ સામે આવ્યા હતા કોરોનાના, ત્યારે આ સંક્રમણને રોકવા માટે, તેને ત્યાં સ્થગિત કરી દેવા માટે ખૂબ જ મહત્વનો નિર્ણય લેવાયો હતો। અને તે નિર્ણય હતો કે આ વિસ્તારો જે છે તેમાં કરફ્યુ લાદી દેવામાં આવે, જોકે ત્યારબાદ તેને એક્સટેન્ડ કરવામાં આવ્યો હતો અને આ કરફ્યુ જે છે તે 24 તારીખ સુધી લાદવામાં આવ્યો હતો। પરંતુ હવે ચોક્કસથી કહી શકાય કે આ તમામ શહેરોના તમામ વિસ્તારો જે છે તે કરફ્યુ મુક્ત થઈ ગયા છે। જો કે હજુ પણ સ્થિતિ સુધરી તો નથી જ, કારણ કે હજુ પણ ઉત્તરોત્તર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે, પરંતુ તે છતાં હવે લોકોએ સમજીને સાવચેતી રાખવાની જરૂર છે। અત્યાર સુધી રાજ્યમાં કુલ 2624 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે અને કુલ મૃત્યુઆંક 112 પર પહોંચી ચૂક્યો છે, ત્યારે માત્ર કરફ્યુમાંથી રાહત આપવામાં આવી છે, પરંતુ લોકોએ સમજીને હજુ પણ લોકડાઉનનું પાલન તો કરવાનું રહેશે જ, કારણ કે કરફ્યુ મુક્ત કરવાથી એ મતલબ નથી થઈ જતો કે લોકોને હરવા ફરવાની મંજૂરી મળી જાય। ચોક્કસથી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે બહાર નીકળી શકાય છે, પરંતુ તેમાં પણ તકેદારી રાખવી એટલી જરૂરી છે। કેટલાક લોકો તેનો ગેરફાયદો ઉઠાવતા હોય તેવી ઘટનાઓ પણ સામે આવતી રહે છે। લોકો બેંકના કામકાજના નામે, શાકભાજી લેવા જવાના નામે, દવા લેવા જવાના નામે કે પછી કરિયાણું લેવા જવાના નામે જે પ્રકારે બહાના બતાવીને છટકી જાય છે, તેઓએ સમજવાની જરૂર છે કે કોરોના તેઓને નહીં છોડે। તો આજ અંગે વધુ માહિતી આપવા રાજકોટથી અમારા સંવાદદાતા હરીન માત્રાવાડિયા જોડાયેલા છે। રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કે જેમાં કરફ્યુ જાહેર કરવામાં આવ્યો હતો, વધુ વાત કરીએ તેમની સાથે। હરીન, રાજકોટનો જંગલેશ્વર વિસ્તાર કે જ્યાં સૌથી વધુ કોરોનાગ્રસ્ત કેસ સામે આવ્યા હતા, હવે કરફ્યુ મુક્ત કરી દેવામાં આવ્યો છે, આ વિસ્તારને જાણવા માંગીશું કે શું છૂટછાટ આપવામાં આવશે। ચોક્કસ તમામ પ્રકારની છૂટછાટો છે આ વિસ્તારમાં આપવામાં આવશે, પરંતુ પોલીસ બંદોબસ્ત છે તે એટલો જ ગોઠવાયેલો રહેશે, કેમ કે જે રીતે કોરોનાના સૌથી વધુ કેસ છે જંગલેશ્વર વિસ્તારમાં આવ્યા હતા, તેથી ત્યાં કરફ્યુ મૂકી દેવામાં આવ્યો હતો। અગાઉ પણ ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે જંગલેશ્વર વિસ્તારમાંથી અલગ અલગ લોકો છે તે અન્ય સ્થળો પર જઈ ચૂક્યા હતા અને ત્યાંથી પકડાયા પણ હતા, એટલે ક્યાંક ને ક્યાંક જંગલેશ્વર વિસ્તારની જે પાછળની બાજુ છે ત્યાંથી આજી નદી આવતી, આજી નદી પસાર થતી હોય છે અને આજી નદીનો જે એક છેડો છે તે જંગલેશ્વર વિસ્તારની શેરીઓમાં લાગતો હોય છે। એટલે કે એક તરફથી જ્યારે પોલીસ દ્વારા ક્લસ્ટર જે માસ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યું હતું, આ તમામ લોકો ઘરમાં રહેવાની વાત કરવામાં આવી, પરંતુ બીજી બાજુથી શેરીના બીજા છેડેથી જ્યારે પોલીસને અને તંત્રને ખબર પડી ત્યારે ત્યાં પણ તમામ 2.5 કિલોમીટરનો જે આજી નદીનો વિસ્તાર છે ત્યાં પાબંદી મૂકી દેવામાં આવી હતી કે ત્યાંથી પણ કોઈ અવર જવર ન કરી શકે, તમામ વિસ્તારને છે સીલ કરી દેવામાં આવ્યો હતો। પરંતુ હવે અહીં છૂટછાટ પણ આપવામાં આવી છે, કરફ્યુ મુક્ત કરવામાં આવ્યો છે। જો કે રાજકોટ માટે સારા સમાચાર એ પણ છે કે ગઈકાલથી આજ સુધી એટલે કે છેલ્લા 24 કલાકમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી। તમામ તંત્ર જે પણ વિસ્તારમાં જ્યારે પણ પોઝિટિવ કેસ આવે છે, આ તમામ વિસ્તારના જે આસપાસના લોકો છે તેને તાત્કાલિક આરોગ્ય ચકાસણી કરવામાં આવતી હોય છે। અત્યાર સુધીમાં 3 એવા વિસ્તાર આઇડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા કે જ્યાં તંત્ર દ્વારા આસપાસના લોકોને, આસપાસના તમામ વિસ્તારને છે ચકાસણી હાથ ધરવામાં આવતી, માસ સેમ્પલિંગ લેવાનું બંધ કર્યું છે અને હવે ડોર ટુ ડોર એટલે કે ઘરે ઘરે આરોગ્યની 33 ટીમો બનાવવામાં આવી છે। 33 ટીમો દ્વારા ઘરે ઘરે આરોગ્યની ચકાસણી હાથ ધરવામાં આવી છે અને જેને પણ લક્ષણ દેખાશે કોરોનાના તેની તપાસ કરવામાં આવશે, બાકી તમામ લોકોને છે સામાન્ય તપાસ કરવામાં આવશે, જેને પણ જરૂર પડે તેને હોસ્પિટલ પણ મોકલવામાં આવશે। આ રીતની અત્યારે કોર્પોરેશન દ્વારા છે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે। જી બિલકુલ હરીન, આપ જોડાયેલા રહેશો। આ તરફ વાત કરીએ સુરતની, તો સુરતના પણ કેટલાક વિસ્તારમાંથી કરફ્યુ હટાવી લેવાયો છે, જેમાં 4 પોલીસ સ્ટેશન, 1 પોલીસ ચોકીનો વિસ્તાર છે, મહિધરપુરા અને સલાબતપુરામાંથી કરફ્યુ હટાવાયો છે, લાલગેટ અઠવા વિસ્તારમાંથી કરફ્યુ હટાવવામાં આવ્યો છે। જો કે કરફ્યુ હટાવાયો છે આ તમામ શહેરોમાં, લોકડાઉન તો યથાવત છે, જે રીતે દેશમાં લોકડાઉન લાગુ થયેલું છે તે જ પ્રકારે આ વિસ્તારોમાં પણ, આ શહેરોમાં પણ લોકડાઉન લાગુ રહેશે, પરંતુ ચોક્કસ એવું કહી શકાય કે થોડી ઘણી રાહતના સમાચાર છે આ શહેરો માટે। વધુ માહિતી મેળવીએ સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ પાસેથી। કીર્તેશ, કયા કયા વિસ્તારો જે હતા તેમાં કરફ્યુ જેવો માહોલ હતો, એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે, સુરતમાં 41 કેસ નોંધાયા છે ગઈકાલે, કરફ્યુ હટાવવામાં આવ્યો છે પરંતુ લોકડાઉન યથાવત છે, ત્યારે જાણવા માંગીશું કે શું છૂટછાટ મળી શકે છે આ લોકોને।
बिल्कुल जनला जी रीते सूरत ना हॉटस्पॉट गणाता विस्तारों में तो गई 16 तारीखे सरकार द्वारा कर्फ्यू जाहिर करवामां आव्यो हतो। खास करीने चार पोलिस स्टेशन था सलाबतपुरा मेदरपुरा लालगेट और अठवा पोलिस स्टेशन ते उपरांत लिंबायत पोलिस स्टेशन कमरुनगर पोलिस चौकी विस्तार में कही सकते कर्फ्यू मुकवामां आव्यो। एक थी चार दरमियान मात्र महिलाओं ने जीवन जरूरियात वस्तु माटे छूट आपवामां आवी हती, जो कि आज सवारे कर्फ्यू हटाई लेवामां आव्यो छे। तमे दृश्य सीधा जोई शको छो कि आज ए विस्तार छे हॉटस्पॉट गणाता विस्तार छे, कि सौथी वधु केस 41 केस भी गईकाले मळी आव्या छे। ते छतां कर्फ्यू हटाववामां आव्यो छे, लोको अने सतत लॉकडाउननुं कडकपणे पालन करवा तंत्र सज्ज छे, पण लोको कसे ने कसे कर्फ्यू हटाववानी साथे ज फरी एकवार बजारमां निकळता जोवा मळे छे। दृश्य सीधा जोई शको छो भागळ चार रस्ता, कि जे जग्या पर सूरतनुं मेदरपुरा सलाबतपुरा अने अठवा लालगेट एम चार पोलिस स्टेशन की हद भेगी थाई छे। तमे तमाम दृश्य जोई शको छो कि लोको मोटी संख्या में जीवन जरूरियात वस्तु लेवा निकली रहा है। पोलिस नो बंदोबस्त है, पोलिस तमाम लोकोने चेक करे छे अने बिनजरूरी लोको छे तेमने परत करी रही छे। कसे ने कसे तंत्र द्वारा लॉकडाउन नो कड़कपणे अमल थाय तेवी तमाम तकेदारी राखवाना प्रयास करवामां आवे छे। जीवन जरूरियात वस्तु सिवायना तमाम लोकोने परत करवामां आवे छे। कसे ने कसे तंत्र द्वारा तमाम प्रकारे लॉकडाउन नो पालन साथे जे कोरोना सूरत में वधी रह्यो छे, सूरत नो हॉटस्पॉट गणाता विस्तारों छे के ज्यां तंत्र द्वारा गत 16 कर्फ्यू मुकवामां आव्यो, 16-22 हतो ने ते वधारीने तेनी मुदत 24 करवामां आवी हती ने 24 तारीखनी मुदत पूरी थतानी साथे आजे वहेली सवारे कर्फ्यू हटाववामां आव्यो छे। जो के लोको कर्फ्यू हटाववानी साथे ज एकवार फरी बहार निकळवानुं शरू कर्युं छे, त्यारे कही शकाय के तंत्र द्वारा સવારનો સમય છે, મહિલાઓ જરૂર જરૂરિયાતની વસ્તુ લેવા નીકળી છે, પણ 10-11 વાગતાની સાથે જ ફરી આ તમામ હોટસ્પોટ વિસ્તારોમાં લોકડાઉનનો પોલીસ દ્વારા કડકપણે અમલ શરૂ કરવામાં આવશે। બિલકુલ બિલકુલ, આભાર કીર્તેશ, આભાર હરીન। લોકડાઉનનું પાલન કરવામાં આવશે, પરંતુ લોકોએ પણ સમજવાની જરૂર છે, પોલીસની દાદાગીરી છે તેવું લોકોનું કહેવું પડે છે, પરંતુ લોકો જે છે તે સમજવા તૈયાર નથી કે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી છે।